गुड आफ्टरनून, निरंजन स्कूल डीएलएस सिस्टम में तमारो स्वागत है। आज आप धोरण चार सत्र एक कूहू गुजराती भणीशू। आप पेज नंबर खोलीशू 39, पेज नंबर 39 पर केटला प्रश्न अपने आया था 42 में। कोण बोले छे, अरे वाह, कारेलाना बीज में बनावेली राखड़ी मैं तो पहली बार जोई। શું કીધું છે, કોણ બોલે છે, આપણે કોણ બોલે છે લખવાનું, તો લખો દિયા। કોણ બોલે છે 43મો પ્રશ્ન, દેવીએશ આ રાખડી મારા માટે ને, તો કોણ વાક્ય બોલે છે, રિયા। 44મો પ્રશ્ન, દેવીએશે રિયા માટે કારેલાના બીજવાળી રાખડી શા માટે બનાવી હતી, તો ચાલો લખશો મારી સાથે જવાબ, લખો તો દેવીએશે રિયા માટે કારેલાના બીજવાળી રાખડી એટલા માટે બનાવી હતી કે તેને કારેલાનું શાક ખૂબ ભાવતું હતું। હવે આપણે 45મો પ્રશ્ન જોશું, કોણ બોલે છે, જો નેહા પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે, આ વાક્ય કોણ બોલે છે, તો કે પ્રિયા, લખશું આપણે પ્રિયા। 46મો પ્રશ્ન, દિવ્યસે નેહા માટે લાકડાના ઓબ્લિક પથ્થરના પારાવાળી રાખડી બનાવી, સાચો વિકલ્પ રાઇટ કરો, લાકડાની બનાવી કે પથ્થરની, તો કે લાકડાની। 47મો, કોણ બોલે છે, ખરેખર દિવ્યસ આવો વિચારતો તને જ આવે, તા કોણ બોલે છે વાક્ય, તો કે નેહા। હવે 48મો પ્રશ્ન, કઈ રાખડી 12 માસ પહેરવી ગમે તેવી કડા જેવી છે, સાચો વિકલ્પ રાઇટ કરો, કારેલાના બીજવાળી, ઘૂઘરાની, ચણોઠીની કે લાકડાની, તો કે લાકડાના પારાવાળી। હવે આવશે 49મો, દિવ્યેશ કોના કોના માટે એક સરખી રાખડીઓ બનાવી લાવ્યો, તો લખો મારી સાથે, દિવ્યેશ નેહા અને પ્રિયા માટે લાકડાના પારાવાળી એક સરખી રાખડીઓ બનાવી લાવ્યો। ચાલો 50મો પ્રશ્ન જોશું, દિવ્યેશ નેનેસ માટે શા માટે કાપડના ફૂલવાળી રાખડી બનાવીને લાવ્યો હશે, તો આપણે લખશું, નૈનેશ કાપડિયા છે, એને કપડા ગમે તે સ્વાભાવિક છે માટે દિવ્યેશ માટે દિવ્યેશ તેના માટે કાપડની રાખડી લાવ્યો હશે। જો નો સમય તો મારી જેમ લખી નાખજો તમે બધા। 51મું, દિવ્યેશ ધૈર્ય માટે કેવી રાખડી લાવ્યો શા માટે, તો લખીશું આપણે, દિવ્યેશ ધૈર્ય માટે મેઘધનુષના રંગોવાળી રંગબેરંગી રાખડી લાવ્યો, કારણ કે ધૈર્ય
चित्रकार छे। धैर्य शू छे? चित्रकार। तेने चित्रों रंगों खूबज गमे खूब गमे छे। चलो हवे 52 मां जोशुं। दिव्येશ पर्यावरणना शिक्षक माटे પાંદડાની બનેલી રાખડી લાવ્યો હતો, સાચું કે ખોટું? તો કે ખોટું, શિક્ષક માટે તો કેવી રાખડી લાવ્યો હતો ખબર છે કોઈને? નહીં? ચલો 53 માં જોશું આપણે। ભવ્યાએ દિવ્યેશ પાસેથી 70ની ઓબ્લિક ઘૂઘરાવાળી રાખડી ખરીદી, સાચો જવાબ રાઈટ કરો 70ની કે ઘૂઘરાવાળી? તો કે ઘૂઘરાવાળી। 54 માં શરીફાને ખાલી જગ્યા રાખડી લીધી, ફૂલવાળી કે સૂતરની? તો કે સૂતરની, તો લખીશું આપણે સૂતરની। 55 માં જોશું, દિવ્યેશ કેવી રાખડી બનાવીને લાવ્યો ન હતો, સાચો જવાબ રાઈટ કરો કારેલાના બીજવાળી, ઘૂઘરાની, ચણોટીની કે પ્લાસ્ટિકની? તો કે પ્લાસ્ટિકની। 56 જોશું, બધા ભાઈ બહેનોને રક્ષાબંધન ઉજવાતા જોઈને દિવ્યેશને કોની યાદ આવી? તો લખીશું આપણે જવાબ, બધા ભાઈ બહેનોને રક્ષાબંધન ઉજવતા જોઈને દિવ્યેશને તેની થોડા સમય પહેલા આ દુનિયા છોડીને ચાલી ગયેલી નાની બહેનની યાદ આવી। ચાલો હવે આપણે 57મો પ્રશ્ન જોશું। દિવ્યેશની 2 વર્ષની નાની બહેનનું નામ ખાલી જગ્યા હતું બેબલી કે ઢીંગલી? તો કે ઢીંગલી। ચાલો 98મું, દિવ્યેશ તેને ખૂબ લાડ લડાવતો હતો, નજીકના અર્થવાળું વાક્ય રાઈટ કરો। તો કયું આવશે આપણે? બીજું, દિવ્યેશ તેની નાની બહેનને ખૂબ વહાલ કરતો હતો। ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 59માં જોશું, તે પણ પેજ નંબર 40 ઉપર। પ્રશ્ન નંબર 59, દિવ્યેશ તેની બહેનને ખૂબ રડાવતો હતો, સાચું કે ખોટું? તો કે ખોટું। દિવ્યેશની નાની બહેન કેવી રીતે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી? તો લખીશું જવાબ, દિવ્યેશની નાની બહેન એક બીમારીમાં સપડાઈ હતી, તેમાંથી તે સાજી થઈ શકી નહીં અને આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી। 61મો પ્રશ્ન જોશું, દિવ્યેશે તેની બહેન માટે કાપડની ઢીંગલી શા માટે બનાવી હશે, વિચારોને લખો। તો આપણે લખીશું, દિવ્યેશની નાની બહેન નું નામ ઢીંગલી હતું, તેને ઢીંગલીઓ ગમતી હતી તેથી દિવ્યેશે તેના માટે કાપડની ઢીંગલીની બનાવી હશે। ચાલો હવે આપણે 62મો, દિવ્યેશની આંખમાં આંસુ શા માટે આવી ગયા? તો લખીશું કે આ દુનિયા છોડીને ચાલી ગયેલી
પોતાની નાનકડી બહેનની યાદમાં યાદ આવતા દિવ્યેશની આંખમાં આંસુ આવી ગયા. ચાલો 63મો પ્રશ્ન આપણે જોઈએ. દિવ્યેશની બહેન વિશે 2-3 વાક્ય લખો. એ તો આપણને આપેલો છે, ખાલી સમજીએ. દિવ્યેશને 2 વર્ષની એક નાનકડી બહેન હતી. તેને ઘરમાં બધા ઢીંગલી કહેતા હતા. દિવ્યેશ તેને ખૂબ લાડ લડાવતો હતો. એક બીમારીમાં સપડાતા થોડા જ સમયમાં બાળપણમાં જ તેને મૃત્યુ થયું હતું. રક્ષાબંધન જેવા ભાઈ બહેનના તહેવારે દિવ્યેશને તેની બહેનની ખૂબ યાદ આવતી હતી. 64મો જોશું. દિવ્યેશની બહેન બનીને કોણ તેને રાખડી બાંધી? સાચો વિકલ્પ રાઇટ કરો. તો કોણે બાંધી? રિયાએ. 65મો, કોણ બોલે છે લે તારો હાથ કેમ ખાલી? કોણે બોલ્યું? તો કે રિયા. 66મો, રિયાએ દિવ્યેશ પાસે રાખડી બાંધ્યાની ભેટ માંગી. સાચું કે ખોટું? તો કે સાચું. 67મો જોઈએ. રિયા દિવ્યેશ માટે કેવી રાખડી લાવી હતી? તો લખીશું આપણે, રિયા દિવ્યેશ માટે તીલડી વડે ગૂંથાયેલા દિવ્યેશ નામવાળી રાખડી લાવી હતી. 68મો જોઈએ. તીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ સાથે ભીંજાયું હતું. ઉત્તર જોઈએ. ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું, કારણ કે દિવ્યેશને રિયાએ ટીલડી વડે ગૂંથાયેલી રાખડી બાંધી. આથી દિવ્યેશની આંખમાં હરખના આંસુ આવી ગયા અને એ આંસુ ટીલડીઓ વડે ગૂંથાયેલા દિવ્યેશ નામ પર પડ્યા. હવે આપણે 69મા જોશું. ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાતું હતું. નજીકના અર્થવાળું વાક્ય રાઇટ કરો. તો કે હા. તો કયું હશે? તો પહેલું, દિવ્યેશના આંસુઓથી ટીલડીઓથી ગૂંથાયેલું તેનું નામ પલળી ગયું હતું. હવે આપણે 41મા જોશું. 41મા પેજ ઉપર પણ આપેલો છે, આપણે ખાલી સમજવાનો છે. દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે થઈ? જવાબ, શાળાના આચાર્યશ્રીએ જાહેરાત કરી હતી કે સૌએ દિવ્યેશે બનાવેલી રાખડીઓ ખરીદીને શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવાની હતી. સૌએ રક્ષાબંધનના દિવસે પોતપોતાના ભાઈ બહેનોને ઘરેથી શાળામાં બોલાવી લાવવાના હતા અને શાળામાં જ રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવ્યેશે સૌને મનગમતી રાખડીઓ બનાવીને આપી. સૌ ગમતી રાખડીઓ મેળવી ખૂબ રાજી થયા અને સુંદર અને લાગણીસભર રીતે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવ્યો. આ રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ. 71મો, દિવ્યેશ વિશે 6-7 વાક્ય લખો. તો આપણે દિવ્યેશ વિશે લખવાના છે. દિવ્યેશ ઝૂંપડીપટ્ટીમાં ગરીબ પરિવારમાં ઉછળતો હતો. તેના પિતા ચાની લારી કરતા હતા. દિવ્યેશ પિતાને ચાની લારી પર મદદ કરતો હતો. શાળામાં પણ તે બધાને ખૂબ વહાલો લાગતો હતો. તે નકામી લાગતી વસ્તુઓમાંથી સુંદર કલાગરીના નમૂના બનાવતો અને વેચતો. એકવાર રક્ષાબંધનના તહેવારોમાં તેણે ભાતની રાખડીઓ બનાવીને શાળામાં સૌ વિદ્યાર્થીઓને વેચી હતી. હવે 72મો જોશું. કઈ રાખડી કોના માટે? જોડકા જોડો. ચાલો આમાં આ બાજુ ક્યાં શું છે? તો કે કઈ રાખડી, નામાં કોના માટે, નામાં ઉત્તર. તો આપણે જોશું એક પછી એક. પહેલું છે કારેલાના બીજવાળી. કોને બનાવી હતી? ચાલો કહેશે કોણ? તો કે દિયા માટે. શું લખીશું? ઘ. લાકડાના પારાવાળી કોને બનાવી હતી? તો કે લાકડાના પારાવાળી પ્રિયા અને નેહા માટે. તો એમાં એમ નામ. બીજામાં વ. સૂતરની. ત્રીજું છે સૂતરની. તો સૂતરની કોના માટે બનાવી હતી? તો કે એમાં આવશે શરીફા માટે. તો અહીંયા લખશું ડ. ચોથું ઘૂઘરાવાળી. તો એ કોને બનાવી હતી? ઘૂઘરાવાળી. ચોથું કયો જી? તો કે એમાં ક આવશે. શું આવશે? ક. ભવ્યા માટે. પાંચમી ચણોઠીની. ચણોઠીની કોની બનાવી હતી? કયો જી? તો કે પર્યાવરણના શિક્ષક માટે. તો અહીંયા ફ. છઠ્ઠું જોઈએ મેઘધનુષ જેવી. તો આમાંથી મેઘધનુષ જેવી કોને બનાવેલી હતી? તો કે ધૈર્ય ચિત્રકાર માટે. હવે વધશે કાપડના ફૂલવાળી. તો કે સાતમી રાખડી કોના માટે હતી? તો કે નેનેશ કુમાર કાપડિયા માટે. આપણને આવે એટલે કાપડના ફૂલવાળી આપણે નેનેશ કુમાર યાદ રાખવાની. તો કાપડિયા માટે વખણાતો હતો.
તોતેરમું દિવ્યેશને લગતી ત્રણ બાબતો, એક લાગણી, બીજું આવડત, ત્રીજું ઘરની સ્થિતિ. નીચેના જે વાક્યોમાં જે બાબત લાગુ પડતી હોય તેની સામે કોષમાં લખો. ચાલો પહેલું જોઈશું. ભૂખને રોકી લેતો શું કઈ સ્થિતિ છે? તો કે ઘરની સ્થિતિ. બીજું છે કારીગરી વડે અજબ સર્જન, આ કઈ છે? તો કે આવડત. ત્રીજું છે રિયાને કારેલાનું શાક ભાવે, તો શું આવે? લાગણી. ચોથું છે રંગોના છટણામાંથી સજાવવું, શું આવે? આવડત. પાંચમું ઢીંગલીની યાદ, શું આવે? લાગણી. આ પાંચ છઠ્ઠું છે આંખમાં આંસુ ધસી આવ્યા, શું છે? આ પણ લાગણી આવશે. સાતમું છે તારા માટે મારા ચિત્રકા, તો એમાં શું આવશે? લાગણી. ચાલો બધા વિદ્યાર્થીઓ આ 39, 40, 41 પેજ કમ્પ્લીટ કરવાના છે અને વ્યવસ્થિત લખવાનું છે અને વાંચવાનું પણ છે.